नमस्कार दर्शक मित्रों, હું વૈશાલી પોબારુ હાજર છું નવા સમાચારો સાથે। સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે। તો એક નજર આજના મુખ્ય સમાચાર પર। સંવાદદાતા રહીમ સુમરા સાથે બનાસકાંઠા દિયોદરથી। દિયોદર અયોધ્યા નગર સોસાયટીના રહીશો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। બાકી વડું તો મારી કેળ વળી જાય તેવા ગરબાના સૂર સાથે સોસાયટીના રહીશો ગરબે ઘૂમી ઉઠ્યા હતા। હવે જોઈએ વધુ વિગતવાર સમાચાર। હાલ ચાલી રહેલ નવરાત્રીમાં દિયોદરના અનેક વિસ્તારોમાં દરેક જગ્યા પર શેરીમાં શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ અયોધ્યાનગર સોસાયટીના રહીશો દ્વારા માં અંબાની આરતી ઉતારી અને નાના નાના ભૂલકાઓ બાલિકાઓ અને મહિલાઓ તેમજ યુવાનો મન મૂકીને ગરબે ઘૂમ્યા હતા। દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ અયોધ્યાનગર સોસાયટી ખાતે નવરાત્રી દરમિયાન 9 દિવસ માતાજીના ગરબા ગાવાનો તેમજ પોતાના ઘરમાં મંદિરમાં કુળદેવીના મઢમાં પૂજા અર્ચના કરી ગરબા રમવાનું અને ગાવાનું આયોજન કરવામાં આવે છે। આ 9 દિવસ માતાજીની અલગ અલગ શણગારથી સજાવવામાં પણ આવે છે। જ્યારે છેલ્લા 2 વર્ષથી કોરોનાની મહામારીના કારણે નવરાત્રીના ગરબા બંધ રાખવામાં આવ્યા હતા, ત્યારે આ વર્ષે સરકારની ગાઈડલાઈન મુજબ શેરી ગરબાને મંજૂરી આપવામાં આવી છે। ત્યારે દિયોદર હાઈવે વિસ્તાર પર આવેલ અયોધ્યાનગર સોસાયટીના રહીશો દ્વારા શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું હતું। સંવાદદાતા રહીમ સુમરા, સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ, બનાસકાંઠા દિયોદર। આપ જોતા રહો સૌરાષ્ટ્રની અસ્મિતા ન્યૂઝ ચેનલ। માતાજીનું 7મું નોરતું છે અયોધ્યાનગર પોતા દિયોદરમાં। અમે શેરી ગરબાનું એક સરસ આયોજન કરેલ છે, જેમાં દીકરીઓ અને માતા બહેનાઓ શાંતિથી ગરબા રમે છે અને અમો સરકાર લાય શ્રીની જે ગાઈડલાઈન છે એ પ્રમાણે શેરી ગરબાનું આયોજન કરેલું છે। અને અહીંયા જે અમારા અયોધ્યાનગરની દીકરીઓ છે એ શાંતિપૂર્વક ગરબા રમે, બહારે ક્યાંય જવું ના પડે અને પોતાની સેફ્ટી પણ સચવાય, એ રીતે સરસ મજાનું અમારા આયોજક મિત્રો દ્વારા મંડળ દ્વારા આયોજન થયેલું છે। અને દર વર્ષે છેલ્લા 2 વર્ષથી કોરોનામાંથી આપણે હમણાં જ ઊભા થયા કે હજી થોડો કોરોના દેશમાં ચાલી રહ્યો છે, પણ સરકારશ્રીને ખૂબ ખૂબ ધન્યવાદ અલાય કે શેરી ગરબાનું આયોજનની અમને મંજૂરી આપી છે। એ ગાઈડલાઈન મુજબ અમારે અયોધ્યાનગરમાં સરસ મજાના ગરબાનું આયોજન થઈ રહ્યું છે અને આખા દિયોદર ગામમાં પણ દરેક જગ્યાએ શેરી ગરબાનું આયોજન થઈ રહ્યું છે। ત્યારે હું અમૃત ભાટી દિયોદરની ગામને ખૂબ ખૂબ નવરાત્રિની શુભેચ્છા પાઠવું છું। માતાજીને પ્રાર્થના કરું કે દરેકનું આવતું વર્ષ સુખ સમૃદ્ધિમય નિરોગી રહે, એ માતાજીને પ્રાર્થના કરું છું। જય જય માતાજી।